રીઝન સાડા પરિવારની આ ફેબ્યુલસ એસેમ્બલીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। પ્રાર્થના પ્રાર્થના એટલે મનની શાંતિ। જીવનમાં જેમ શારીરિક વિકાસ માટે ભોજન જરૂરી છે, એવી જ રીતે મન અને આધ્યાત્મિક વિકાસ માટે પ્રાર્થના ખૂબ જ જરૂરી છે। આજે પણ આપણે એક એવી સુંદર મજાની મીઠી મધુરી પ્રાર્થનાનો લાભો લેશું। જીવનમાં મિત્રો મૈત્રી ભાવ ખૂબ જ જરૂરી છે। વિશ્વ અને દેશ બધા મૈત્રી ભાવના એક સરસ મજાના ઝરણામાં પ્રવેશીને એક સંગમમાં રહે એવી પ્રાર્થના મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું સાથે બધા ઉદ્બોધિત કરીશું। मेरी हर खुशियाँ है मेरे पापा, जो है लाखों में वो मेरी जान है मेरे पापा। पापा पापा शब्द सांभळता ज आपणा चेहरा ऊपर डर छवाई जाय छे, पण एज पापा जो आपणी साथे ऊभा होय तो कलेजानी हिम्मत बनी जाय छे। एवा ज पोताना पप्पा साथेना समणाओ रजू करशे રિજેશ ભાઈ। ભારતમાં ફાધર્સ ડે જૂન મહિનાના ત્રીજા રવિવારના રોજ ઉજવવામાં આવે છે, બરાબર। ફાધર્સ ડે એટલે પિતાનું મહત્વ। પિતા વિશે ઘણું બધું ઓછું બોલાણું છે, ઓછું લખાણું છે, પણ આજે પિતાનું મહત્વ સમજવા માટે એક 4 વર્ષનો છોકરો એના પિતાને ખૂબ મહાન સમજે છે। એ જ્યારે 6 વર્ષનો થાય ત્યારે એને એવું લાગે છે કે ખૂબ બધા કરતા હોશિયાર છે। 16 વર્ષનો થાય ત્યારે એને એવું લાગે છે મારા પિતા સારો વ્યવહાર કરતા નથી। 18 વર્ષનો થાય ત્યારે એને એવું લાગે છે કે મારા પિતાનો સ્વભાવ ચીડિયો છે। 20 વર્ષનો થાય ત્યારે એને એવું લાગે છે કે મારા પિતા સાથે રહેવું હવે અસહ્ય થઈ ગયું છે, મમ્મી કેવી રીતે એની સાથે રહેતી હશે। એ 30 વર્ષનો થાય ત્યારે એને છે એવું લાગે છે મારા પિતા દરેક બાબતમાં મારો વિરોધ કરે છે। 40 વર્ષનો થાય ત્યારે એને એવું લાગે છે કે મારે તો એક છોકરો છે તો આટલો ઉછેરવામાં આટલી તકલીફ પડે છે, પણ અમે તો 4 ભાઈ બહેનો છીએ, આ 4 ભાઈ બહેનોને ઉછેરવા મોટા કરવા સાર સંભાળ રાખવી ત્યારે એ પિતાને કેટલી બધી તકલીફ પડી હશે। એક પિતાને સમજવા માટે 40 વર્ષ લાગી જાય છે, તો આવા મોટા સમર્પિત વ્યક્તિત્વને સમજવામાં લાંબો સમય ન લેવો, એમના સમર્પણને માન આપવું અને પિતાને વહેલી તકે સમજવા અને પામવા એ ખૂબ જરૂરી છે। જય હિન્દ જય ભારત। દેખાવ છું મારા મમ્મી જેવી, હું દેખાવ છું મારા મમ્મી જેવી, બધા જ સાચું જ કહે છે, બધા જ સાચું જ કહે છે, પણ હું છું મારા પપ્પા જેવી, પણ હું છું મારા પપ્પા જેવી। તમને પપ્પા વિશે કહીશ, પપ્પાને મારી કિંમત છે, પપ્પા જ મારી હિંમત છે, પાને મારી કિંમત છે, પપ્પા જ મારી હિંમત છે। એક સ્વર જેવું વ્યક્તિત્વ મારા પપ્પા, એક સ્લીપર જેવું વ્યક્તિત્વ એટલે મારા પપ્પા, બહારથી કડક અને અંદરથી નરમ આભાર। માં એક એવી બેંક છે, માં એક એવી બેંક છે જ્યાં તમે તમારા બધા ટીચરના કરી છો, જ્યાં તમે તમારા બધા ટીચરના કરી છો પપ્પા પિતા। પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે જે બેલેન્સ ના હોવા છતાં ખુશી આપે, હૃદયનો કાળજાનો કટકો
એવી જ દીકરીના એક ભાવ, મને પપ્પા કરતા સાંજ વધુ ગમે છે, મને પપ્પા કરતા સાંજ વધુ ગમે છે, કેમ કે પપ્પા તો ફક્ત રમકડા જ લાવે છે, કેમ કે પપ્પા તો ફક્ત રમકડા જ લાવે છે, પણ સાંજ તો મારા પપ્પા લાવે છે. એવી જ એક રસપ્રદ પંક્તિ રજૂ કરશે આશા મેડમ. જ્યારે બધે દિહારી ગયો હતો ત્યારે હિંમત આપનાર મને મારા પપ્પા હતા. જીવનમાં આવતા તોફાનો સામે ઢાલ બનીને રક્ષનાર મને મારા પપ્પા હતા. ઉપકાર માનું મારી માતાનો, જેને જન્મ આપીને મને જીવન આપ્યું, પરંતુ જીવન જીવતા શીખડાવનાર મને મારા પપ્પા હતા. જો કોઈ વાર ભૂલ થાય તો મને પપ્પા ઠપકો આપે, પરંતુ રાત્રે સુઈ ગયા બાદ મને વાત કરતા. છોડી દીધા બધા સપનાઓ, મારી ઈચ્છાઓ પૂરી કરવા અને મારા સપનાઓ પૂરા કરવા માટે રાતભર જાગનાર મારા પપ્પા હતા. જો કોઈ વાર દુખ આવી પડે તો માં બહુરડતી, ભેટીને મારો ભાર હળવો કરતી. જ્યારે રસ્તો જડે નહીં, હૃદય કંપી ઉઠે, ત્યારે મારી શક્તિ બનનાર મારા પપ્પા હતા. આપી ધર્મની શિક્ષા, કર્યું સંસ્કારનું સિંચન, કરાવ્યું સાચા ખોટાનું ચિંતન. હતો મૂલ્ય વગરનો પથ્થર, પોતાની જાતને ઘસીને ચમકાવનાર મારા પિતા. અને યોગની ઓળખ કરાવનારો દેશ એટલે મારો દેશ ભારત. યોગ, યોગ ભગાવે રોગ. યોગ મન અને મસ્તિષ્ક બંનેને સ્થિર કરે છે. એવા જ યોગનું મહત્વ આજે આપણને જણાવશે વૈભવભાઈ. નમસ્કાર. અથ યોગનું શાસન, અબ યોગ કા અનુશાસન. યોગ શીત રુધિર નિરોધ, યોગ મન કી સમાપ્તિ હૈ. તદાસ્તુ સ્વસ્વ પેવ સ્થાનમ, તબ સાક્ષિ સ્વયં મે સ્થાપિત હો જાતા હૈ. जैसा मनुष्य है वह गहरी भ्रांति में जीता है, किसी आने वाले कल की भ्रांति में, भविष्य की भ्रांति में. आदमी आत्मवंचनाओं के बिना नहीं जी सकता. जर्मन फिलोसोफर नीत्से ने एक जगह कहा है कि आदमी सच के साथ नहीं जी सकता, उसे चाहिए सपने, भ्रांतियां, उसे झूठ चाहिए, कहीं तरह के झूठ चाहिए जीने के लिए. और जैसा नीत्से ने कहा है यह बात सच है और इसे गहरे अर्थ में समझने की जरूरत है. और इसे समझे बिना उस अन्वेषण में नहीं उतरा जा सकता जिसे योग कहते हैं. पिता ए घर नो गौरव छे तो पिता ए घर नो अस्तित्व छे. माता ने पासे अश्रु नी धारा छे तो पिता पासे संयम छे. परंतु आपणे बधा પિતાને સહજ ભૂલી જ જતા હોય છે. પરંતુ આપણે બધા પિતાને સહજ ભૂલી જ જતા હોય છે. માતા આપણને બે સમયનું ભોજન બનાવીને આપે છે, પરંતુ આપણા આખા જીવનના ભોજનની વ્યવસ્થા તો આપણા પિતા જ કરતા હોય છે. આપણને શરીર પર ક્યારેક ઘા વાગે કે ક્યારેક આપણે પડી જઈએ તો આપણા મોંમાંથી ઓહ માં એવો શબ્દ નીકળે છે. પરંતુ આપણે રસ્તો ઓળંગતા હોઈએ અને અચાનક સામેથી ટ્રક આવીને બ્રેક મારે ને, તો ત્યારે આપણા શબ્દ મોંમાંથી ફક્ત ને ફક્ત ઓહ બાપરે એવો જ શબ્દ નીકળે છે. કારણ કે આપણા જીવનમાં આવતા નાના નાના સંકટો માટે આપણી માતા છે, પરંતુ આપણા જીવનમાં આવતા મોટા મોટા સંકટો આવે તે માટે પિતા જ છે. તો ચહેરા પર પણ મારી ખુશી માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં અતિ ઘણી છતાં પણ ચિંતામાં જાગતા જોયા છે. તકલીફો ચારે બાજુથી હતી પણ હિંમત હાર્યા વગર એકલા હાથી ભણતા જોયા છે. કોઈને તકલીફ મળવતા નહોતા. અડધી રાતે ખુલ્લી આંખે મારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે. પાય પાય પીરી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે. એ ખુશી માટે પોતાના સપડાઓને લૂંટતા જોયા છે. પોતાની પસંદગી ના પસંદ કરી અમારી પસંદગીની અપનાવતા જોયા છે. એક વ્યક્તિ એક હતા, વિશેષતાઓ અનેક હતી, પિતા સ્વરૂપે સર્જનહાર ને જોયા. આજના સ્પર્ધાત્મક યુગમાં બધાને સફળ થાય છે, પરંતુ કાર્યમાં માનસિક શાંતિ ન હોવાની બધાની ફરિયાદ હોય છે. પોતાનું ધ્યાન એક લક્ષ્ય તરફ કેન્દ્રિત થઈ શકતું નથી, તે માટે વ્યક્તિએ એકાગ્રતા જાળવવા માટે ધ્યાન એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. અને ધ્યાનમાં ધ્યાન યોગ એમાં પણ ત્રાટક યોગ એ સૌથી શ્રેષ્ઠ ઉપાય ગણવામાં આવે છે. પોતાની મનની જે ચંચળ વૃત્તિ છે એને દૂર કરવા માટે ત્રાટક યોગ એ સૌથી શ્રેષ્ઠ ઉપાય ગણવામાં આવે છે. તેનાથી ઘણા બધા લાભ થાય છે, જેમ કે આંખના રોગ છે એ દૂર થાય છે, મગજની શક્તિ છે એમાં વધારો થાય છે, મન અને મગજ એ બંનેની એકાગ્રતા છે એમાં વધારો થાય છે.
पृथ्वी ऊपर जीवंत देव एटले सूर्यदेव एमाय योगनो सर्वांगीय आधार एटले के सूर्य नमस्कार एवार सूर्य नमस्कार ना महत्व विषे आपने माहिती आपसे प्रदीप भाई। 21 जून आंतरराष्ट्रीय योग दिवस 2015 थी भारत में 21 जून ना दिवस ने योग दिवस तरीके उजवीए छे। योग करवाथी शरीर में घणा बधा फायदाओ थाय छे। सूर्य नमस्कार करवाथी शरीर में घणा बधा फायदाओ थाय छे। सूर्य नमस्कार नियमित करवाथी शारीरिक अने मानसिक शांति मळे छे। हाथ अने पगना दुखावामांथी राहत मळे छे। शरीर में लोहीनुं परिभ्रमण निरंतर थाय छे। शरीर में आळस अनिद्रा थी मुक्ति मळे छे। सूर्य नमस्कार 12 स्टेप छे। ये 12 स्टेप एक बार संपूर्ण रीते पूर्ण करी लो अटले सूर्य नमस्कार संपूर्ण रीते पूर्ण थयेलू गणाय। વિશ્વનો એકમાત્ર મિત્ર જે આપણને કદી દગો આપતો નથી અને હર હંમેશ કોઈ પણ સંજોગોમાં આપની સાથે જ રહે છે એ મિત્ર એટલે પિતા। પિતા શબ્દ સંસ્કૃત ભાષામાંથી નિષ્પન્ન થયેલો છે। શબ્દ છે પારક્ષણે યહ પાતિ સ પિતા અર્થાત જે રક્ષા આપે છે તે પિતા। આપણા ભારતીય પુરાણોમાં 5 પ્રકારના પિતાની વાત કરવામાં આવેલી છે જેમ કે જનેતા ચોપનેતા ચ યસ્તુ વિદ્યાં પ્રયચ્છતિ અન્નદાતા ભયત્રાતા પંચેતે પિતરઃ સ્મૃતા અર્થાત કે જે જન્મ આપે છે ઉપનયન સંસ્કાર આપે છે વિદ્યા આપે છે અન્ન આપે છે અને ભયથી રક્ષણ આપે છે આ 5 પિતા તુલ્ય ગણવામાં આવે છે। ખિસ્સા ખાલી હોવા છતાં કદી ના પાડતા નથી જોયા સાહેબ ખિસ્સા ખાલી હોવા છતાં કદી ના પાડતા નથી જોયા સાહેબ મેં પપ્પાથી અમે વ્યક્તિ કદી નથી જોયા મેં પપ્પાથી અમે વ્યક્તિ કદી નથી જોયા। પિતાનો સ્વભાવ થોડો કઠોર જરૂર હોય છે એટલે જ કીધું છે ને પિતાની આજી સૂરજ જેવી હોય છે સૂરજ ગરમ જરૂર થાય છે
સૂરજ ગરમ જરૂર થાય છે પણ ના હોય એ જીવનમાં અંધારું છવાઈ જાય છે।